શ્રી વિદ્યાવિહાર પ્રાથમિક શાળા ઓનલાઈન એજ્યુકેશન કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વિદ્યાર્થી મિત્રો ધોરણ 8માં ગુજરાતી વિષયનો અભ્યાસ કરીશું। પાઠ 14 સાકરનો શોધનારો, તેના લેખક છે યશવંત પંડ્યા। साहित्य प्रकार से पाठनों एकांकी नाटक એટલે કે એક અંકવાળું નાટક। तो विद्यार्थी मित्रों हवे आपणे लेखक नो परिचय मेळवीए। पाठ 14 સાકરનો શોધનારો યશવંત પંડ્યા, જન્મ 1905, અવસાન 1955। યશવંત સવાઈલાલ પંડ્યા ભાવનગરના વતની હતા। તેઓ અભ્યાસકાળ દરમિયાન જ નાટ્ય લેખક તરીકે જાણીતા થયા હતા। પડદા પાછળ જેવા લાંબા નાટકો લખ્યા છે, બાળ નાટકો તેમનો નાટ્ય સંગ્રહ છે। એકાંકી નાટક એટલે એક અંકવાળું નાટક। આપણી ભાષામાં એકાંકી નાટકોનો પ્રારંભ જે છે એ બટુકભાઈ ઉમરવાડિયાએ કર્યો હતો। એ પછી યશવંત પંડ્યાએ નવીન વિષયો અને ચમકદાર સંવાદોવાળા એકાંકી નાટકો આપીને આકર્ષણ જમાવ્યું હતું। લાંબા નાટક એ ટૂંકી વાર્તાની જેમ જીવનના કોઈ એક બિંદુને સ્પર્શીને એના પર વેધક એટલે કે ભારપૂર્વક પ્રકાશ પાડે છે। આ ત્રણ દ્રશ્યોમાં વહેંચાયેલા આ એકાંકીમાં લેખકે બાળકનો ક્યારે વિકાસ થાય છે અને ક્યારે કુંઠિત થાય છે એટલે કે વિકાસ ઊભો રહી જાય છે, નબળો પડી જાય છે, દબાઈ જાય છે તે બતાવ્યું છે। અંજનના પ્રયોગો પાછળનું માનસ ન સમજી શકનાર પિતા નિખિલ રાયનું કડક વર્તન, માતાનો બાળક તરફનો સ્નેહભાવ, ભાઈ બહેનનો નિર્મળ અને નિખાલસ પ્રેમ અને કાકાની બાલ માનસની સમજણ, આ બધાને લેખકે અહીં સુંદર રીતે ઉઠાવ આપ્યો છે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે નાટકને સમજવાનો આગળ પ્રયત્ન કરીએ। તો આ નાટકમાં અંજન અને કિન્નરી એ ભાઈ બહેન છે। અંજન 12 વર્ષનો છે, કિન્નરી જે છે 10 વર્ષની છે। નિખિલ રાય એમના પિતા છે 35 વર્ષના, સુરેન્દ્રનાથ ડાક્ટર એ 30 વર્ષના છે અને ભાસ્કર રાય નિખિલ રાયના મિત્ર 34 વર્ષના છે। અંજનનો અભ્યાસખંડ જોવા જેવો છે, ખુરશીમાં જાંજબ એટલે કે શેતરંજી ઉપર જોડા સાથે જ્યાં ને ત્યાં ચોપડીઓ અને નોટબુકો રખડતી પડતી છે। ટેબલ ઉપર મોજા છે, મેલા અને ધોયેલા કપડાં પણ એક જ ઢગલામાં દેખાય છે। એક બે કિત્તા એટલે કે ખરૂની કલમ, બરૂની કલમ, એક બે કિત્તા એટલે બે ત્રણ પેન્સિલ, રબર વગેરે છૂટા છવાયા રખડે છે। અહીં અંજન આવે છે। તો વિદ્યાર્થી મિત્રો આ આપણે જોયું અંજનનો રૂમની વાત થઈ કે એના રૂમ કેવો છે, અભ્યાસખંડનો જે રૂમ છે કેવો છે કે અસ્તવ્યસ્ત છે એવું આપણને જાણવા મળે છે। અંજન હવે આવે છે, શું કરે છે અંજન? લાલમાં વાદળી રંગ મેળવીએ એટલે જાંબુડો થાય। લાલ કલરમાં વાદળી રંગ મેળવે છે એટલે કે એ કહે છે કે જાંબુડો રંગ થાય। પીળામાં લાલ મેળવીએ એટલે નારંગી થાય। વાદળીમાં લીલો મેળવી એટલે નથી ખબર, હવે શું કરશે? એ સંભાળવાની મહેનત કરે છે, એ યાદ કરવાની મહેનત કરે છે કે એટલે કયો રહ્યા થતો હશે હવે કે વાદળીમાં લીલો રંગ મેળવે તો કઈ કલર બને? યાદ કરે છે, મહેનત ઘણું કરે છે, માથું ખંજવાળે છે પણ કાંઈ ફાવતું નથી, યાદ આવતું જ નથી। હવે શું કહે છે? ચીડાઈને માસ્તર ગા આમ ગોખાવ્યા કરે એ ખોટું, એ કે
થઈ જાય જાય છે ને, કેમ કે છે આપણે શિક્ષકો આમ આપણને ગોખાવ્યા કરે એ ખોટું છે. કે યાદ તે કેટલું રહે, હું તે ગણિત ગોખું કે ઇતિહાસ ગોખું, એક પાકું કડકડાટ કરું છું ત્યાં બીજું મગજમાંથી ખાલીખમ થઈ જાય છે, મુઠ્ઠી પછાડે છે. અમારે ભણવું કેટલું, રમવાની તો જાણે નામ જ ન લેવું. હું તો હેરાન થઈ ગયો, આવું ભણતર તે કોણે કર્યું હશે? કંટાળી ગયો છે વિદ્યાર્થી મિત્રો. કેટલું અમારે ગોખવું કે ગણિત ગોખવું કે ઇતિહાસ ગોખવું, એક પાકું કરે છે, એક ભૂલાઈ જાય છે મગજમાં. આવું મગજ ખાલીખમ થઈ ગયું છે, પોતાની મુઠ્ઠીઓ પછાડે છે. અમારે કેટલું ભણવું, રમવાનું તો જાણે નામ જ ન લેવું. હું હેરાન થઈ ગયો છું, આવું ભણતર તે કોણે કર્યું હશે? એ અંજનના મનમાં પ્રશ્ન થાય છે. હવે શું થાય છે આગળ જોઈએ. આપણે નિરાશ થઈને એ ખુરશીમાં પડે છે, દુઃખી થઈને ખુરશીમાં બેસી જાય છે. એવામાં ટેબલ પર હાથ અડકતા લાલશાહીનો ખડીયો ઢળે છે. એવામાં લાલશાહીનો ખડીયો જે છે એ ઢોળાઈ જાય છે. અંજન બ્લોટિંગ વડે ડાઘા સાફ કરે છે. શાહી બ્લોટિંગ એટલે કે શાહી સાફ કરવાનો એક જાતનો કાગળ કહેવાય. એથી એના આંગળા ખરડાય છે, તેનાથી એના આંગળાઓ વધુ બગડે છે. બ્લોટિંગ પરના ડાઘા સામે જોઈ આ બરાબર ઉપાય છે. બ્લોટિંગ પરના ડાઘા જોઈને કહે છે કે આ બરાબર એક ઉપાય મળી ગયો. હમણાં હું જે યાદ કરતો હતો એનો મને જવાબ મળી જશે. હમણાં એકવાર આ લાલ ડાઘમાં ભૂરી શાહી ભેળું એટલે પછી કોઈ દહાડો નહીં ભૂલાય, એટલે કોઈ દિવસ મને ભૂલાશે નહીં. આ લાલ ડાઘામાં ભૂરી શાહી હું ભેળવીશ એટલે મને કોઈ દિવસ ભૂલાશે નહીં. કે લાલ રંગમાં વાદળી રંગ ભેળવ્યાથી કયો રંગ ઉત્પન્ન થાય છે, કયો રંગ બને છે, એ વાદળી શાહીનો ખડીયો બ્લોટિંગ ઉપર ઊંધો વાળે છે. એને ખબર નથી રહેતી કે એથી એના હાથ તો શું પણ કપડાં પણ સારી પેઠે ખરડાય છે, સારી રીતે ગંદા થાય છે, એને ખબર રહેતી નથી. ઉત્સાહમાં આવી જાય છે, બરાબર જાંબુડો જાંબુડો. હવે એને પ્રશ્નનો જવાબ મળી જાય છે વિદ્યાર્થી, એટલે કે એકદમ ઉત્સાહમાં આવી જાય છે. જાંબુડો જાંબુડો રંગ થાય છે, એ કૂદકા મારવા લાગે છે. હવે શું કરે છે આગળ? ફિકરથી પણ પીળા રંગનું શું થશે? બીજો એક પ્રશ્ન એના મનમાં ઉત્પન્ન થયો કે હવે પીળા રંગનું શું થશે. એ વિચારવા લાગે છે, એટલામાં એની નાની બહેન કિન્નરી પ્રવેશ કરે છે. ફરીથી એક પ્રશ્ન ઉત્પન્ન થયો એના મનમાં કે હવે પીળા રંગનું શું થશે. એવામાં એની નાની બહેન કિન્નરી છે ત્યાં આવે છે. કિન્નરી, ભાઈ ભાઈ 17 + 17 કેટલા શું થાય? કે ભાઈને એક પ્રશ્ન પૂછે કે ભાઈ ભાઈ 17 + 17 કેટલા શું થાય? અંજન ડાઘા સંતાડતો, અંજન પોતાના ડાઘા સંતાડે છે. પણ હું વાંચું છું ત્યારે કેમ આવી? જા નથી કહેતો. અંજન કહે છે કે હું વાંચું છું અત્યારે, તું અહીં કેમ આવી? જા નથી કહેતો હું તને. કિન્નરી, તું તો હમણાં કૂદકા મારતો હતો. કિન્નરી કહે છે કે તું તો ભાઈ હમણાં કૂદકા મારતો હતો. અંજન, તેમાં તારું શું ગયું? જા તું તારું કામ કર. પોતાની બેનને કહે છે કે તું તારું કામ કર ભાઈ, એમાં તારું શું ગયું? તો વિદ્યાર્થી મિત્રો આપણે જોયું અંજનના અભ્યાસખંડની વાત જોઈ, આપણે અંજનના મનમાં કેવા કેવા પ્રશ્નો થતા હતા, અંજન નિરાશા માટે થઈ જાય છે, અંજનના પ્રશ્નનો જવાબ મળી જાય છે, એના કપડાં એના હાથ બધા ગંદા થાય છે. વળી પાછો એક પ્રશ્ન ઉત્પન્ન થાય છે, એટલામાં એની બહેન આવી જાય છે, એટલે એના હાથના જે ડાઘા એ બધા સંતાડી દે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં સુધી તમને સમજાણું હશે, ન સમજાણું હોય તો એકવાર શાંત મગજે આ પાઠ વાંચી જજો એટલે સમજાઈ જાય. તો અહીં આપણે અહીં સુધી રાખીએ છીએ, આગળનું આપણે ભાગ 2 માં જોઈશું. ત્યાં સુધી ઘરે રહો, સુરક્ષિત રહો અને ભણતા રહો.